હવે સમાચારો વિસ્તારથી. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં મોડી રાત્રે લાગી આગ. આગમાં 3 કંપની આવી ઝપટમાં. 18 જેટલા ફાયર ફાઈટર લાગ્યા કામે. વહીવટીતંત્ર પોલીસ પાસે જ ઓફિસર ઘટના સ્થળે ERC ટીમે આગ કોર્ડન કરી આગ કાબૂમાં લીધી. મોડી રાત્રે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા બાદ આખી રાત્રિ દરમિયાન પાણીનો માર્ગ ચાલ્યા બાદ કોર્ડન કરીને કંટ્રોલ કરી લીધો છે. લગભગ રાત કે 10:30 બજે અમારે સિક્યુરિટી ટીમ કો મેસેજ મળ્યા કે હરીશ પ્રોસેસર નામ કી પ્લાસ્ટિક યુનિટ હૈ ઉસમે આગ લગી હૈ. ઇમિડિયેટલી વિદિન 5 મિનિટ્સ અમારી જે ફાયર ટીમ, ફાયર ટેન્ડર, સિક્યુરિટી સ્ટાફ વહાં રશ કર ગયે. ઇવન અમારે જો બડે અધિકારી હૈ, ડેપ્યુટી કમિશનર્સ, એડવર્ટાઇઝિંગ ઓફિસર, સારે લોકો વહાં પે પહોંચ ગયા. બોસ ને ભી મતલબ ડેવલપમેન્ટ કમિશનર ને પૂરા મેટર પર્સનલી દેખ રહે થે કે ક્યા હો રહા હૈ, નહીં હો રહા હૈ. ઓર ઇસ દૌરાન ઇન્હોને ઇમિડિયેટલી લગભગ 15 થી 20 ફાયર ટેન્ડર બહાર સે આયે. હમારા યુનિટ કે ભી એક દો ફાયર ટેન્ડર હૈ. ઇવન બચાવ સે, અપને નગર પાલિકા સે, કાફી સારી એજન્સી સે લગભગ 15-17 ફાયર ટેન્ડર ઇમિડિયેટલી આ ગયા. ઓર વો જો વોટર કા હોતે ના પ્રોસેસ, હા વો સારે ભી લગભગ 20-22 આયે. ઓર રાત ભર યે ચલતા રહા. લગભગ લેટ નાઇટ ફાયર કંટ્રોલ હુઆ. ઇસમે હુઆ કે હરીશ પ્રોસેસર મેં આગ લગી. ઇટ વોઝ અ પ્લાસ્ટિક યુનિટ ઓર તેજ હવાએ ચલ રહી થી રાત મેં. તો યે આસપાસ કે દો યુનિટો મેં ભી ચલી ગઈ. એક ફ્લેક્સ એપેરલ ઓર એક લોટસ, યે દો કપડે કી યુનિટ હૈ. તો પ્લાસ્ટિક યુનિટ્સ મેં જ્યાદા નુકસાન નહીં હુઆ ક્યુંકિ ફિર વહાં ક્યા ફોમ વગેરે ડાલ કે ઇમિડિયેટલી કંટ્રોલ હો ગયા. લેકિન કપડા ક્યા સૂખા કપડા હોતા હૈ, વો મહિનો સે પડા રહેતા હૈ. તો ઉસમે જો આગ લગી ઉસકો બુઝાને મેં કાફી મશક્કત કરની પડી. તો કાફી સારા નુકસાન હુઆ હૈ ઉનકા. મતલબ ઉનકે માલ જીતને પડે થે શેડ કે બહાર ઓર આજુબાજુ મેં ઓર ઉનકે પાસ, વો લગભગ જલ ગયે હૈ. ઓર હમારે ડેવલપમેન્ટ કમિશનર ને ઇમિડિયેટલી એક અભી ઉન્હોંને એક ટીમ બિઠાઈ હૈ જો ઇસકી ઇન્ક્વાયરી કરેગી કે ઇસ તરહ કા ફાયર કૈસે હો ગયા હૈ. ઓર યે ઇન્ક્વાયરી 3-4 દિન કે અંદર જો હૈ અપના રિપોર્ટ સબમિટ કરેગી. અચ્છા, આપકા પોઝિશન ક્યા હૈ? એઝ ઇફ નોટ ફાયર અંડર કંટ્રોલ હૈ, લેકિન જલા ચીજે કાફી જલી, નુકસાન હુઆ હૈ. હા, કિસી તરહ કા જાન હાનિ નહીં હુઆ હૈ. ઓર અભી ભી થોડા બહોત ધુઆં ઉઠ રહા હૈ, બટ અબ ન્યુટ્રલાઇઝ હો ગયા હૈ ફાયર. ધર્મ ઠક્કરનો રિપોર્ટ, કચ્છ.